गुजरात वीज कंपनी ना एंजीनियरो आज पोतानी पड़तर मांगणियों ने लईने मास सेल उपर उतरी गया था। GUVNL मैनेजमेंट अने GB एंजीनियर एसोसिएशन वच्चे गांधीनगर खाते योजायेली समझूती बैठक में सहमति नहीं संधाता GBA द्वारा मंगलवार GBA साथ संकळायेला 8000 कर्मचारी उपरांत GUVNL संलग्न कंपनी संयुक्त समिति 40000 कर्मचारी मंगलवार मास सेल उपर उतरी जवानी जाहरात करी हती अने बुधवार थी अचोक्कस मुद्दतनी हड़तालनी पण चीमकी उच्चारी छे। बैठक में GBA तरफ थी स्टाफ सेटअप होटलाइन एलाउंस बिनकायदेसर ओर्डर रद्द करवा परफॉर्मंस बेज इन्सेंटिव स्कीम वगैरह मुद्दे रजूआत करवामां आवी हती। GBA कहेवुं छे के मैनेजमेंट तरफ थी एकपण मुद्दे परिणामलक्षी हकारात्मक अभिगम अपनावामां आवेल नथी जेथी संयुक्त संकलन समिति द्वारा तारीख 27 जून मंगलवार मास सीएल अने 28 जून बुधवार अचोक्कस मुद्दतनी हड़तालनो निर्णय लेवामां आव्यो छे। जेटको में 6 इंजीनियरोनी खोटी रीते थयेला प्रमोशन रद्द करवामां आवे तेमज नवा सब स्टेशनों माटे नवी पोस्ट उभी करीने भर्ती करवामां आवे तेवी मांगणीओ साथे GBA द्वारा आंदोलन शुरू करवामां आव्युं छे जेमां 23 26 जून सुधी वर्क टू रूल आंदोलन बाद 27 जूने मास सीएल पर जवानुं नक्की थयुं हतुं परंतु मैनेजमेंट द्वारा आजे समझूती माटे बैठक करवामां आवी हती जे पड़ी मांगी हती। આજે કર્મચારીઓ માસ સીએલ ઉપર હતા અને આજે પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી ઉચ્ચારી છે। વડોદરામાં પણ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચારો કરી માંગણીઓનું નિરાકરણ લવાય તેવી રજૂઆત કરી હતી। એકચ્યુઅલી અમારી 4 માંગણીઓ છે જે સંકલન સમિતિએ કરેલી છે અમારી, એમાં અયોગ્ય રીતે જે ઓર્ડર મોડિફાઈ થયા છે એ એક માંગણી છે, સ્ટાફ સેટઅપની અમુક માંગણીઓ છે એ પૂરી નથી થઈ, પછી હોટલાઇનને જે અલાઉન્સીસ આપવામાં આવે છે એની માંગણીઓ પણ પડતર છે, અને બીજું કે જે પરફોર્મન્સ બેઝ ઇન્સેન્ટિવ છે એના બાબતે પણ અમારી માંગણીઓ છે જે પૂરી નથી। પહેલાં ખાસા વર્ષોથી અમે કરી રહ્યા છીએ આ માંગણીઓ, અત્યારે 6000 કર્મચારીઓ છે જે સીએલ ઉપર છે, ફરી પાછા અમે આગળ સ્ટ્રિક્ટ પગલાં લઈશું અમારી તરફ। અમે અમારી 4 માંગણીઓ છે જે અમે મેનેજમેન્ટના સામે રજૂ કરી હતી, એમાં એક અમારે સ્ટાફ સેટઅપ છે જે ઘણા ટાઈમથી લાંબા સમયથી પડતર છે એનો કંઈક નિરાકરણ નથી આવ્યો, બીજો અમારી એક હોટલાઇન એલાઉન્સીસની માંગણી છે એનો કંઈક નિરાકરણ નથી આવ્યો, અને ત્રીજી માંગણી અમારી એક એ છે કે પરફોર્મન્સ બેઝ ઇન્સેન્ટિવ સ્કીમ છે એમાં કંઈક ચેન્જ કરવામાં આવ્યા છે તો એ અમારે રિવ્યૂ કરવાની એક માંગણી છે, અને 6 ઓર્ડર જે ગેરકાયદેસર કાઢ્યા છે એ અમારે રદ કરવાની માંગણી છે। આ 4 માંગણીઓને લઈને અમે પ્રોગ્રામ આપ્યું હતું, એ પ્રોગ્રામ પ્રમાણે આજે 27 તારીખે અમારે જેટકો ખાતે બધી કચેરીઓમાં માસ સીએલનો પ્રોગ્રામ છે એ અમે માસ સીએલ ઉપર આજે અત્યારે છીએ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।